बच्चों के भविष्य को संवारने वाले शिक्षकों के लिए आज शिक्षक दिन मनाया जा रहा है। तब वडोदरा महानगर पालिका के तहत कार्यरत नगर प्राथमिक शिक्षा समिति पर भी शिक्षक दिन मनाने का आयोजन हुआ था। डॉक्टर सर्वपल्ली राधाकृष्णन की जन्म जयंती पर शिक्षक दिन मनाते हुए उन्हें याद किया जाता है। ऐसे में वडोदरा में भी आज शिक्षकों की कामगिरी को सराहते हुए शिक्षक दिन मनाने के आयोजन हुए। नगर प्राथमिक शिक्षा समिति की ओर से श्री गोविंद राव महाराज मध्यवर्ती प्राथमिक स्कूल पर कार्यक्रम आयोजित करवाया गया था। इस कार्यक्रम में बड़ी तादाद में नगर प्राथमिक शिक्षा समिति के शिक्षक मौजूद रहे थे। दरअसल नगर प्राथमिक शिक्षा समिति की शिक्षिकाओं की ओर से उपस्थित मेहमानों का अभिनंदन किया गया, जिसके बाद दीप प्रागट्य कर कार्यक्रम की शुरुआत करवाई गई। मुख्य अतिथि के तौर पर वडोदरा के युवा शिक्षित सांसद डॉक्टर हेमंग जोशी मौजूद रहे थे और साथ ही इस दौरान नगर प्राथमिक शिक्षा समिति के अध्यक्ष निशित देसाई, उपाध्यक्ष अंजनाबेन ठक्कर, शासनाधिकारी श्वेताबेन पारगी, डिप्टी मेयर चिराग बारोट, पूर्व नगर प्राथमिक शिक्षा समिति के अध्यक्ष मिनेश पंड्या और साथ ही नगर प्राथमिक शिक्षा समिति के अन्य सदस्य मौजूद रहे थे। वैसे आपको बता दें कि इस साल 40 से ज़्यादा शिक्षक रिटायर्ड हो रहे हैं, उनका सम्मान और अभिवादन भी इस कार्यक्रम के दौरान किया गया था। तो वहीं वडोदरा में बाढ़ के हालातों में शिक्षकों ने राशन किट वितरित कर जो उम्दा कामगिरी की थी, इसके लिए इस कार्यक्रम के तहत शिक्षकों को सम्मानित भी किया गया था। जे प्रकारे आजे राष्ट्रीय शिक्षक दिवस उजवामां आवी रह्यो छे, त्यारे आप सब मीडियाना माध्यमथी वडोदरा तथा गुजरातना सर्वे शिक्षक मित्रों ने वंदन करी एमने खूब खूब अभिनंदन पाठवुं छुं। અને વડોદરાની વાત કરીએ તો છેલ્લા બે અઠવાડિયામાં વડોદરામાં જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયું હતું, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અમારા સૌ શિક્ષકો સાથે મળી અને સૌ વડોદરાવાસીઓની પડખે ઊભા રહી અને જંગી માત્રામાં રાહત સામગ્રીનું વિતરણ એમના દ્વારા સ્વયંભૂ સંકલ્પ લઈ અને કરવામાં આવ્યું છે। અને જ્યારે કોઈ પણ પરિસ્થિતિ કોઈ પણ આયોજનની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના શિક્ષકો આત્મીય રૂપે પોતે ભાગીદાર બની અને કાર્ય કરતા હોય છે, ત્યારે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે ઉપસ્થિત રહી અને એ સૌ શિક્ષકોને સન્માનવાનું આજે તક છે અને એમને આભાર માનવા માટે હું અહીં ઉપસ્થિત રહ્યો છું। આજે આ દિવસની રાહ દરેક નિવૃત્ત થતો શિક્ષક વડોદરાનો અને વડોદરાની બહારનો આખા દેશના બધા જ શિક્ષકોના આ દિવસની ખાસ ચિંતા હોય છે, ખાસ યાદ કરતા હોય છે। એમની નિવૃત્તિ પછી આ દિવસે એમનું સન્માનનો એક સારો કાર્યક્રમ હોય છે। ગત બે અઠવાડિયાની અંદર પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી સમગ્ર ટીમે આ કાર્યક્રમ અમે દર વર્ષે એકદમ મોટા તહેવારની જેમ ઉજવતા હોય છે, જે આ વખતે તમે જોઈ શકો છો એક સામાન્ય રૂપે અમે એને ઉજવી રહ્યા છે। અમારા શિક્ષકોનો નિર્ણય હતો કે અમે આ દેશની સેવામાં લાગ્યા છે, સાહેબ આ વખતે આપણે મોટું કંઈ ઉજવવું નથી, પણ ભેગા થઈને આપણે એક સરસ મજાનો જે શિક્ષક નિવૃત્ત થયો છે એનું માન સન્માન બી જળવાય અને સાથે સાથે આપણે સેવા કાર્યમાં જોડાયેલા લોકો છે એટલે આપણે હમણાં સેવા કાર્યમાં આની અંદર જેટલું વધે એટલું વધારે આહુતિ આપીએ અને આહુતિ આપવા માટે શિક્ષકો જ્યારે રોજે રોજ કમર કસીને સારા મોટા પ્રમાણમાં કીટ વિતરણનું કામથી લઈને નોટબુક વિતરણના કામથી લઈને શૈક્ષણિક કીટના કામ કરી રહી છે, ત્યારે આ અમારી ટીમ ખરેખર આજના દિવસે શિક્ષકોને વંદન કરવા અભિનંદન કરવા માટે અમે બધા જ અહીંયા ભેગા થયા છે। અમારી આખી ટીમ ભેગી થઈ છે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સમગ્ર ટીમ દરેક શિક્ષકને આજે નતમસ્તક વંદન કરે છે। હમસે જુડે રહેને કે લિયે હમારે યુટ્યુબ ચેનલ કો સબસ્ક્રાઇબ કરે ઓર નઈ વિડિયો કી નોટિફિકેશન કે લિયે બેલ આઇકન કો દબાયે।